તમારી મેન્ટલ એનર્જી જતી રહે છે ફિઝિકલ એનર્જી જતી રહે છે વિચાર કરવાની શક્તિ જતી રહે છે સદભાવનાઓ જતી રહે છે બધું વોટ્સએપ થઈ જાય છે તમારું સારી ભાવનાઓ પણ ખાઈ જાય છે અને ખોટી ભાવનાઓ ઊભી કરે છે ખોટી ભાવના એટલે વૃત્તિઓ ખોટી તમારું થિંકિંગ કેપેસિટી ડિક્રીઝ કરે છે ઓવરયુઝ ઓફ મોબાઈલ ઇઝ યોર થિંકિંગ કેપેસિટી ટુ ક્રિએટ આઈડિયાઝ ટુ પ્રેઝન્ટ આઈડિયાઝ કારણ કે તમે જે આવે એક્સેપ્ટ જે આવે એક્સેપ્ટ કરી લો એટલે બધી જીબી પર અહીં પાછી અનલિમિટેડ જીબી નથી હા હા આ જીબી પાછી લિમિટેડ છે એકવાર ભરાઈ ગઈ એટલે કાર્યક્રમ પૂરો કે મને યાદ છોકરા દસમા બારમા ધોરણમાં હોય ને અમને સંતોને મળે ને એક જ પ્રશ્ન હોય સ્વામી યાદ નથી રહેતો એટલે હું પહેલો જ ઉત્તર આપું મોબાઈલ મૂકીને જાય કાલથી યાદ રહે તું મોબાઈલ પાછો ઘરે પપ્પાને આપી દે એટલે કાલથી યાદ રહેવા મળશે તો કે એટલું બધું એ જ મુખ્ય છે એટલે જ તને યાદ નથી રહેતું એટલે આપણી સાંસારિક જવાબદારીઓમાં આપણે સમય આપીએ અને પરિવાર સાથે કે મિત્રો સાથે રહી શકીએ એની માટે આનો રિસ્ટ્રિક્ટેડ યુઝ કરવો કુમાર મંગલમ બિરલા પણ રાત્રે આઠ વાગે મોબાઈલ સાયલેન્ટ કરી નાખે છે દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ વોરેન બફેટ સો અબડ ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ છે એટલે આજની ભાષામાં પૈસામાં સાત લાખ કરોડ રૂપિયા થયા ઘરે જ મીંડા બરોબર ગણજો સાત લાખ કરોડ રૂપિયા એનું ઇન્વેસ્ટમેન્ટ છે એ વ્યક્તિ તો સાંજે છ વાગે મોબાઈલ બંધ કરી દે છે એને પૂછ્યું કે તમે છ વાગે મોબાઈલ ઓફ કરો તો ક્યાં બહુ જ સરસ વાક્ય બોલ્યા બિલ વોરેન બફેટ ધ રિચેસ્ટ મેન એન્ડ ધ રિચેસ્ટ ઇન્વેસ્ટર અપોન ધિસ અર્થ કે ફ્રોમ મોર્નિંગ નાઇન ટુ ઇવનિંગ સિક્સ આઈ એમ અ બિઝનેસ મેન સવારે નવથી સાંજે છ હું વેપારી છું ને ધંધો કરું છું ઇવનિંગ સિક્સ ટુ નાઇન આઈ એમ અ ફેમિલી મેન મેસેજ મળી ગયો ને આજે એટલે સાંજે છ થી નવ હું ફેમિલી મેન છું પરિવાર સાથે છું અને રાત્રે નવ થી દસ આઈ મા સ્પિરિચ્યુઅલ એન્ટિટી હું આધ્યાત્મિક અસ્તિત્વ છું આવી રીતે દિવસ જવો જોઈએ અને બેલેન્સ કહેવાય એટલે પારિવારિક જવાબદારીઓમાં સમય છે સાથે સંસ્કાર છે તમારા પરિવારજનોને તમારે નાના હતા તમારા સંતાનો ત્યારે તમે એને શ્રવણ પ્રહલાદ નચિકેતા કે ધ્રુવની વાતો કરી છે કે નથી કરી તો બધા ના પાડે તે ખાલી જવાબમાં કાંઈ ના ના પાડતા પણ ના બોલતા તમને શરમ આવી જોઈએ તમારે ખાલી એટલું જ શીખવાનું તમારે છો કે બેટાને વિરાટ કોહલી કહેવાય અને ડોનાલ્ડ ટ્રમ્પ કહેવાય અને રોહિત શર્મા કહેવાય આ ટેનિસ પ્લેયર છે રોજર ફેડરર આ વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયન આપણા લેડી પીવી સિદ્ધુ હમણાં બન્યા છે એટલું જ બતાવવાનું છે એને કોક દાડો શ્રવણની વાત તો કરો પહેલાં તમને લોકોને ખબર શ્રવણની વાત ના કારણ કે બેઝિક પ્રશ્ન બાજુ એ પૂછવો જોઈએ છોકરાને કીધું ના કીધું એ તો સ્ટેપ ટુ પણ તને ખબર છે આંગળી ઊંચી કરો જેને ખબર હોય તો અને હું પૂછી શું સીધું એને ઉભાથી બોલવાનું ચાલુ થવાનું જો જોરથી બંધ થઈ ગઈ એમને નીચે દીધી ઉત્સાહમાં ઉત્સાહ માંગણી ઊંચી કરીને હું બોલ્યો ને એમાં દોડતી તરત નીચે જતી રહી છાપું વાંચવાનું રહેવા દે હું તો સ્પષ્ટ કહું છું ઇવન વેન આઈ એમ ટોકિંગ ટુ કોર્પોરેટ્સ આઈ એમ ટોકિંગ ટુ પ્રોફેશનલ્સ

તને એમ છે કે કોઈક દિવસ રાત્રે સાડા અગિયાર બાર વાગે પ્રધાનમંત્રીના કાર્યાલયમાંથી નરેન્દ્રભાઈનો ફોન આવે અને રાફેલની એક જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી બેસવાની હોય એમાં કદાચ એમને માહિતી હોય કે મને બહુ ખબર છે તો મને જેપીસી કમિટી ઉપર દિલ્હી બોલાવે તો શું આપણે માહિતી રાખી હોય તો સારું એની માટે કર તારા જેવા એમને એકસો ને ત્રીસ કરોડ છે કેટલા તારા જેવા એમને કેટલા છે એકસો ને ત્રીસ કરોડ તું સુઈ ગયા અગિયાર વાગે ને રાત્રે એટલે તું સુઈ જા એટલે શું તારી તબિયત સારી રહે સવાર વહેલો ઉઠે થોડુંક વોકિંગ જોગિંગ કરવા જાય દુકાન સરખી ચાલે આમાં માણસાઈની ની દ્રષ્ટિએ એ વાત સમજવાની કે આપણે આપણા પરિવારને સમય અને સંસ્કાર આપી શકીએ એ માણસાઈ છે પણ એ આ બધી વસ્તુ ખાઈ જાય છે તમે તમારા સંતાનને શ્રવણ ની વાત નાનપણથી કરી હશે અને નાના બાળકની તો પેલી સ્લેટ કોરી હોય એમાં તમે જે બીજ નાખો એ બીજ જાય તો શ્રવણની વાત બાળપણમાં નાના બાળકને નાખી હોય તેનામાં વવાઈ જાય આ વાત કે મા બાપની આપણે સેવા કરવી જોઈએ જે શ્રવણ કાવડમાં બેસાડી મા બાપને તીર્થયાત્રા લઈ ગયો એમ કાવડ પર તો ના બેસાડે પણ ટિકિટ તો કાઢી આપે એટલું તો કરે પ્રમુખ સ્વામી મહારાજ છે ને બાલ સંસ્કાર માટે બહુ જાગ્રત હતા તમને આશ્ચર્ય થશે કે અમારા દરેક મંદિરોમાં દર રવિવારે બાલ સભા થાય છે મા બાપને પંચાંગ પ્રણામ કરવા મા બાપની સેવા કરવી પરીક્ષામાં ચોરી ન કરવી આ તો મેં તમને બે વાત ત્રણ વાત કરી આવી સો વાતો અમારા સંતો શીખવાડે છે તમને આશ્ચર્ય થશે કે અમારા અગિયારસો સંતો પ્રમુખ સ્વામી મહારાજે અમને દીક્ષા આપી એમાંથી સિત્તેર થી એસી ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા એવા સંતોને ફૂલ ટાઈમ પ્રમુખ સ્વામી મહારાજે ચિલ્ડ્રન્સ એક્ટિવિટીઝ માટે મૂકેલા છે કે ચોવીસ કલાક આ પ્રવૃત્તિ બાળ સંસ્કાર નહીં એટલે જન્મ કોને દેવાનો તમારે સાચવવાના કોને અમારે દાનજીભાઈ બિચારા મૂંઝાતા હસતા હસતા વાત કરું તમે સાચવો જ છો પણ મંદિરમાં આ બધી પ્રવૃત્તિ અમે કરીએ ખાલી મુંબઈ શહેરમાં અમારા નાના બાળકો અને સાથે બાલિકાઓ એ લોકોની સભા એના અમારા કાર્યકર નિમેલા હોય તમને આશ્ચર્ય થશે કે પાંચસોથી થી પણ વધારે યુવાનો મુંબઈની વાત કરું છું એ અમારા જુદા જુદા પરા વિસ્તારોમાં ભેગા કરીને આખો મારો સેન્ટ્રલ ઓફિસ અમદાવાદથી કાર્યક્રમ આવે નવ હજાર કેન્દ્રો ઓલ ઓવર વર્લ્ડ એક જ કાર્યક્રમ દર અઠવાડિયે ચાલે પ્રોટોટાઇપ એ અમારી અમદાવાદ સેન્ટરનેશનલ હેડક્વાર્ટર્સ આવે કે આ શુક્રવારે સાંજે બાળકોની સભામાં મુંબઈમાં જે કાર્યક્રમ કલાકનો થયો એ જ સિડનીમાં પણ થાય જોયનાસબર્ગમાં પણ થાય લંડનમાં થાય ન્યુયોર્કમાં થાય સિંગાપુરમાં થાય ચેન્નાઈમાં પણ થાય અને ગુજરાતના ગામડામાં અમરેલીમાં અને ધારીમાં પણ થાય અને ભચાઉ અને અંજારમાં અને ભુજમાં પણ થાય સેમ પ્રોગ્રામ ગોઝ એ બધા કાર્યકર્તાઓ પર દર અઠવાડિયે મેલ આવે આટલું સિસ્ટમેટિક વર્ક ચાલે છે કોર્પોરેટની જેવું ચાલે છે તમે એકવાર અમને હેડ ઓફિસમાં તમને એકવાર લઈ જવા છે હેડ ઓફિસમાં એટલે યુ સી કે ધર્મ સંસ્થા પણ આટલું પ્રોફેશનલી કોર્પોરેટની દૃષ્ટિએ ચાલે છે તો જ રિઝલ્ટ મળે ને તો જ કામ થાય તો પ્રમુખ સ્વામી મહારાજ આ માણસાઈ શીખવાડવા માટે તમે એને શ્રવણનું પ્રહલાદનું કેરેક્ટર નાનપણથી નાખ્યું હશે તો મોટો થઈને કંઈક તમે માથું દુખતું હશે પગ દુખતા હશે તો કંઈક માથું કે પગ દાબશે બાકી ગળું તો છે જ હણ દાબી દેશે પ્રમુખ સ્વામી મહારાજ કહેતા એક્ઝેક્ટ શબ્દ એમને બોલું છું કે જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો એક દિવસ તમારે સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે અને આવે છે દોઢ બે વર્ષ પહેલા તમે એક વિડીયો વાયરલ થયેલી સેલ્ફ સેલ્ફી વિડીયો મુંબઈના એક ધનાઢ્ય વ્યક્તિની શૂટિંગ્સ એન્ડ શટિંગ્સ થયેલી ને વીસ હજાર કરોડનો એમ્પાયર દીકરાને આપીને પછી જે કઈ પ્રસંગો બન્યા હશે કે આપણે જાણતા નથી પણ એન્ડ રિઝલ્ટ શું હતું કે બાપને ઘરમાંથી કાઢી મૂક્યા અને રડતા રડતા એમને વિડીયો જાહેર કરેલી વીસ હજાર કરોડ એમ્પાયર આપ્યો પણ સંસ્કાર ના આપ્યા નાનપણથી શ્રવણની વાત નહીં કરી હોય તો સેવા ના કરે તો નહીં કાઢી તો ના મૂકે આ તો આટલા મોટા માણસ હતા ને એટલે એની વાત બહાર આવી અને છાપે ચડી બાકી તો તો પેલું કહાની ઘર ઘર કે એવું છે કેટલાય ઘરોમાં આ બધી વાતો છે આ હકીકત છે પ્રમુખ સ્વામી મહારાજને એક વખત ન્યુયોર્ક એરપોર્ટ ઉપર એક પત્રકારે પૂછેલું કે ઘરડા ઘર સમાજમાંથી કાઢવા હોય ઓલ્ડ એજ હોમ્સ તેનો ઉપાય શું છે પ્રમુખ સ્વામી સ્પોન્ટેનિયસલી કારણ કે એ તો અઢાર હજાર ગામડાઓમાં ફરેલા છે વીસ લાખ લોકોને વ્યક્તિગત મુલાકાત આપીને પ્રશ્નનું સમાધાન આપ્યું છે એ સમાજનું જ્ઞાન જાણતા હતા પ્રમુખ સ્વામી મહારાજે સ્પોન્ટેનિયસલી આ પોતાના શાણપણ અનુભવ અને સત્શાસ્ત્રો કથિત ઉત્તર આપ્યો પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે તમે બાળ ઉછેર કેન્દ્રો સમાજમાંથી કાઢી નાખો ઘરડા ઘરેડી જાતે નીકળી જશે ખબર પડી કે તમને જ્યારે યંગ એજમાં મા બાપને ટાઈમ ના હોય ત્યારે છોકરાઓને ડે કેરમાં મૂકી દો અને દે પે યુ બેક ઇન યોર ઓન કોઈન્સ વેન દે ગ્રો અપ દે પુટ યુ ઇન ઓલ્ડ એજ હોમ્સ તમે જો તમારા માતા પિતાને ઓલ્ડ એજ હોમ્સમાં મૂક્યા હોય તો એ જ રૂમની એક ડુપ્લિકેટ ચાવી અત્યારથી રાખજો પચીસ વર્ષ પછી ત્યાં જ જવાનું છે ત્યાં જ જવાનું કારણ કે છોકરા શીખી ગયા ગયાથી ગરડા થાય એટલે પેલા ત્યાં મૂક્યાવાના છે આ લોકો બેને એટલે એક ડુપ્લિકેટ ચાવી રાખજો અત્યારથી ત્યાં જવું જ પડશે તો આ માણસાઈ છે કે મા બાપની સેવા કરવી આ સાંસારિક જવાબદારીઓમાં આવે છે એટલે પ્રથમ આપણે જે વાત કરી એ અણહકનું ન લેવું લોભ ન રાખવો એ માણસાઈ બીજી વાત રાખી કે આપણી સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી એમાં ધનની દૃષ્ટિએ આપણે નિભાવીએ છીએ પણ પરિવારમાં સમય પરિવારમાં સંસ્કાર અને પરિવારમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા આ રૂપી જે માણસાય છે એ આપણે વધારે દ્રઢ આપણા સંતાનોમાં કરાવાની છે